नमस्कार समाचारों साथे हूँ जयेश। स्थानिक स्वराज्यनी चूंटणीने लईने उम्मेदवारों नक्की करवानो अने जाहेर करवानो सिलसिलो हवे शुरू थई चूक्यो छे। अमदावाद कोर्पोरेशननी चूंटणी माटे उम्मेदवारों नक्की करवा भाजपनी पार्लामेंटरी बोर्डनी बैठकनो सोमवारथी प्रारंभ थयो छे अने आ त्रण दिवस बैठकना प्रथम दिवसे भाजप प्रदेश प्रमुख सी आर पाटिले 60 वर्षथी वधुनी उमरना त्रण टर्मथी वधु वखत चूंटायेला अने नेताओना सगा संबंधीने टिकीट नहीं आपवानो निर्णय जाहेर कर्यो छे। जी हाँ, आ निर्णय अनुसार अमदावादनी स्थिति जोईए तो कुल 39 कोर्पोरेटर ने टिकीट न मळे तेवी शक्यता उभी थई गई छे, जेमां 26 कोर्पोरेटर्स एवा छे जेमनी उमर 60 के तेथी वधुनी छे। आ पैकीना 5 कोर्पोरेटरो 3 टर्मथी वधु वखत चूंटाई आव्या छे अने तेमनी उमर 60 थी वधारे छे, ज्यारे के बाकीना 21 कोर्पोरेटरो 3 टर्मथी वधु वखतथी चूंटाई आवे छे। ए सिवाय अमदावाद भाजपना 3 सीनियर नेताओए તેમના દીકરા માટે ટિકિટ માંગી છે। કોર્પોરેશનના ભાજપના નેતા અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને કોર્પોરેટર તુલસી ડાભીનો તેમાં સમાવેશ થાય છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આખરે આ 3 નિયમો બનાવ્યા પરંતુ તેને લઈને આખરે અનેકની ટિકિટ કપાઈ શકે છે, આખરે શું ઘાટ ઘડાયો છે અને તેનાથી કેટલો ફરક પડી શકશે? જયેશ, જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપની હંમેશાથી એક રણનીતિ રહી છે કે હંમેશા કંઈક નવું કરવાનું, કંઈક આશ્ચર્યચકિત કરવાનું। હા, ચોક્કસ જે રીતના નિર્ણય લેવાયા છે, કેમ કે અત્યાર સુધી શક્યતા અને અટકળો હતી, પરંતુ તેની વચ્ચે જે રીતે ગઈકાલે પોતે પ્રદેશ પ્રમુખ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે જે 3 પેરામીટર બનાવવામાં આવ્યા છે કે 60 વર્ષની વયમર્યાદાથી ઉપરના કોર્પોરેટરોને ટિકિટ આપવામાં નહીં આવે, તેની સાથે 3 ટર્મથી વધારે જે રહ્યા હશે તેમને ટિકિટ આપવામાં નહીં આવે। તો આ જે બે મુદ્દા છે, આ બે મુદ્દા ઉપર જો નજર કરીએ તો વર્તમાનની અંદર ભાજપના સિટિંગ કોર્પોરેટર્સ એએમસીની અંદર 140 પ્લસ છે, 140 નો આંકડો ક્રોસ કરી રહ્યો છે, લગભગ 144 ની આસપાસ છે। પરંતુ જો આ બે નિયમો માનવામાં આવે તો સિટિંગ જે કોર્પોરેટર છે, સિટિંગ કોર્પોરેટરના જ લગભગ 44 જેટલી જે ટિકિટ છે તે કપાઈ શકે છે, કેમ કે 3 ટર્મ પૂર્ણ થતી હોય તેવા પૂર્વ મેયર બિજલબેન પટેલ પણ છે, અમિત શાહ છે, મયુર દવે છે, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, ગૌતમ શાહ, બિપિન સિક્કા, દિનેશ મકવાણા, મહેન્દ્ર પટેલ, મધુ પટેલ, પ્રવીણ પટેલ, એટલે લિસ્ટ ખૂબ લાંબુ છે। 20 જણ જેટલા લોકો છે કે જેની 3 ટર્મ પૂરી થઈ રહી છે, 5-5, 7-7 ટર્મ સુધી હતા। તો તેવી જ રીતે વાત કરવામાં આવે તો 60 વર્ષની વયમર્યાદાની જો વાત કરવામાં આવે તેમાં પણ પ્રવીણ પટેલ, રશ્મિકાંત શાહ, મીનાક્ષી પટેલ, મયુર દવે, અમૂલ ભટ્ટ કે જે સિટિંગ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હયાત હતા, એટલે કહી શકાય કે જે નેતાઓ છે લગભગ તેમની જે ટિકિટ છે તે કપાઈ રહી છે। પરંતુ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપની એક યુવા કેડર છે જયેશ, અને યુવા કેડર છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહી હતી। હંમેશા એ લોકોને એવું માનવું હતું કે તેમને માત્ર સંગઠનમાં કામગીરી કરવી પડે છે અથવા તો નેતાઓને જીતાડવા માટે કામગીરી કરવી પડે છે। તો જે એ આખી યુવા કેડર છે, યુવા કેડરની અંદર ચોક્કસ એક ખુશીનો માહોલ છે, કેમ કે આ નિર્ણયથી ક્યાંક તેમને એવું લાગી રહ્યું છે કે યુવાઓને પ્રતિનિધિત્વ મળશે અથવા તો નવા ચહેરાઓ આવશે, પરંતુ જે સિનિયર નેતાઓ છે તેમની તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા નથી આવી। અને જે રીતે ચૂંટણીમાં રાજનીતિમાં છોડવું એ ખૂબ મુશ્કેલ છે, ત્યારે આ સિનિયર નેતાઓમાં સ્વાભાવિક રીતે અત્યારે નારાજગી હશે, પરંતુ ખુલ્લીને કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી। પરંતુ હા, આ જે નિર્ણય છે તેનાથી એવું ચોક્કસ લાગી રહ્યું છે કે ભાજપમાં ધડમૂળથી પરિવર્તન થવા